નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું ડોક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન કરું છું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના જેમાં પહેલા એકમ ની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે કાકા સાહેબ કાલેલકના જીવન અને ઘડતર તો જીવન અને ઘડતરમાં પહેલા તો એ લઈએ છે ત્યારે આપણે આ રખડવાના આનંદમાં આપણે પેલા પ્રસ્તાવના જોવાના છીએ ત્યારબાદ પૂર્વ ભૂમિકા ત્યારબાદ જીવન અને ઘડતર અને જીવન અને ઘડતર બાદ કાકા સાહેબનું સાહિત્ય સર્જન કાકા સાહેબનું સાહિત્ય સર્જન થયા બાદ થોડા આપણે પ્રશ્ન જોવાના હતા આ તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો વાત કરી પ્રસ્તાવના જોવાના છીએ અને પ્રસ્તાવનામાં વાત કરવાના છીએ આપણે કાકા સાહેબ કાલેલકર રચિત સર્જિત રખડવાના આનંદ વિશેની

રામાયણ મહાભારત તેમજ સંસ્કૃત આ વસ્તુને જોઈએ છે તો સાહિત્ય છે એ ભારતીય સાહિત્ય સાથે સંકળાયેલું છે ભારતીય સાહિત્ય સાથે તો સંકળાયેલું જ છે એટલે આપણે જોઈએ છીએ કે સાહિત્યની જુદી જુદી ત્રણની વ્યાખ્યાઓ આપણી સમક્ષ આવે છે કઈ રીતે મધ્યકાળ પ્રાચીન કાળ અને અર્વાચીન કાળ હવે પ્રાચીન કાળની વાત કરી છે પણ સાહિત્ય તો છે એ મધ્યકાળથી દસમી સદીથી શરૂ થાય છે તો પ્રાચીન કાળના સાહિત્યની વાત કરવી અહીંયા અસ્થાને ગણાશે મધ્યકાળના સાહિત્યની વાત કરી છે તો દસમી અને અગિયારમી સદીની વાત કરીએ છીએ ત્યારે આવે છે આપણે જોઈએ છીએ કે હેમચંદ્રાચાર્યથી લય અને છેક દયારામ સુધીનું સાહિત્ય છે એ મધ્યકાળ સાહિત્ય ગણી શકાય છે અને મધ્યકાળ સાહિત્ય ગણી શકાય છે પણ અઢારસો ને બાવનમાં આપણે જોઈએ છીએ કે દયારામનું અવસાન થાય છે એટલે કે ત્યાં એમનું મધ્યકાળ સાહિત્ય છે એ અસ્ત પામે છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે દયારામનું અવસાન થાય છે દ તો બીજું દલપતરામનું એક નવું જ જાગરણ આપણી સમક્ષ આવે છે દલપતરામનું આગમન એટલે કે આપણે જોઈએ છીએ કે અર્વાચીન કાળ પણ એમાં દેખાઈ આવે છે દલપતરામ

મધ્યકાળ પ્રાચીન કાળ પૂરો થયો તો આપણે જોઈએ પ્રગટીકરણ રૂપે આવે છે એ છે આપણા કાકા સાહેબ કાલેલકર અને આપણી પ્રસ્તાવના તો મેં બાંધી ત્યારબાદ પૂર્વ ભૂમિકા જોઈએ તો પૂર્વ ભૂમિકામાં આપણે જોઈએ છીએ કે અઢારસો પિસ્તાલીસ થી લઈ અને અઢારસો નો સમયગાળો છે તે અર્વાચીન કાળનો સમયગાળો આપણી સમક્ષ આવે છે અને અર્વાચીન કાળના નવા નવા જુદેરા એ સાહિત્ય પરિબળોને કારણે આપણે જોઈએ છે કે એમના પણ જુદા જુદા યુગો બહાર આવે છે અઢારસો પિસ્તાલીસથી લઈ અને આવે પછી આપણે જોઈએ કે શકીએ પિંચાશીનો સમયગાળો જોઈએ છીએ તો કેવા કેવા સમયગાળો એમાં યુગો બહાર આવે છે તો યુગમાં આપણે જોઈ શકીએ છીએ તો પહેલો કયો યુગ આવે છે સુધારક યુગ ત્યારબાદ સુધારક યુગ પછી આવે સુધારક યુગ પછી પંડિત યુગ ગાંધી યુગ અનુગાંધી યુગ અર્વાચીન યુગ આપણે જોઈએ છીએ કે કેટલા બધા યુગો આપણી સમક્ષ આવે છે પણ અઢારસો પિસ્તાલીસ થી પંચ્યાસી નો સમયગાળો છે એ સુધારક યુગ તરીકે ઓળખાવી શકાય છે શા માટે તો સુધારક યુગમાં સુધારાવાદી વલણો સુધારાવાદી વિચારણાઓ અને સુધારક યુગમાં જેમનો પ્રથમ અક્ષર હર એક વસ્તુમાં પોતાની સાહિત્યની સંદર્ભે લાગે છે એવા હતા આપણા નર્મદ ત્યારબાદ દલપત ત્યારબાદ નંદ શંકર નન શબ્દ આપણે જોઈએ છે ને સુરતના જ એ બધા વ્યક્તિઓ હતા સુરત સાથે એમનો ઘણો સારો એવો નાતો રહ્યો છે તો નર્મદની સાથે સુધારા શબ્દ જાણે એમણે વરી ચૂક્યો હોય સુધારા શબ્દ એમને વરી ચૂક્યો હોય અને સુધારાવાદીના વલણો એમના ખૂબ ઝાંકી થઈ છે

ગોવર્ધન યુગથી પણ ઓળખાય છે પંડિત યુગથી પણ ઓળખાવામાં આવે છે તો ગોવર્ધન ગોવર્ધનરાવ ત્રિપાઠી હોય મણિભાઈ હોય કાંત હોય બકો ઠાકોર હોય તો આપણે જોઈ શકીએ છીએ કેટલા બધા લોકો એ પંડિત યુગમાં એમની ઝાંખી જોવા મળે છે પણ ખાસ કરીને આપણે જોઈએ છીએ તો ગોવર્ધનરામ ત્રિપાઠી આમ બકો ઠાકોર સોનેટની વાત કરવામાં આવે પંડિતાઈની વાત કરવામાં આવે નવા નવા એકાંકીની વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે વધારે પડતું નવલકથાની વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે આખે આખો છે એ ગોવર્ધન યુગ આપણે સમક્ષ આવે છે અને એક અલગ જ ઝાંખી પંડિતાઈની આપણી સમક્ષ આવે છે પરંતુ ત્યારે વધારે પડતું આપણે જોઈએ છીએ અંગ્રેજી શાસનને અસરને કારણે શું થાય છે અંગ્રેજી શાસનને અસરને કારણે આપણે જોઈએ છીએ કે ત્યારે વધારે વિશ્વવિદ્યાલયોની શરૂઆત થાય છે અરબી ફારસી શબ્દોની શરૂઆત થાય છે નવા નવા વિશ્વ વિદ્યાલયો સમક્ષ આવે છે અરબી ફારસી સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની જાણે સમક્ષ સમક્ષ એક નવો ચિતાર આવી જાય છે વિદ્યાર્થી મિત્રો એટલું જ નહીં પરંતુ આપણે જોઈએ છીએ કે અંગ્રેજી અને ફારસી અને ઉર્દુ સાહિત્યનો એક નવો જ અભિગમ આપણી સમક્ષ આવી જાય છે આ બધા સાહિત્યની તો શરૂઆત થાય છે પણ ત્યારે કઈ જુદેરું જ સાહિત્ય આપણી સમક્ષ પંડિત આવ્યો અને ભારે ભરખમ શબ્દોવાળી આખી આખી ભાષા આપણી સમક્ષ પંડિતાવાળી કહી શકાય એવી આવે છે અને પંડિત યુગ પછી આપણે જોયું પહેલાં આપણે સુધારક યુગ જોયો ત્યાર બાદ પંડિત યુગ અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ઓગણીસો પંચ્યાસી બાદ એટલે કે ઓગણીસો પંદરમાં જ્યારે ગાંધીજી વિદેશ યાત્રા કરીને સ્વદેશ તરફ એમનું પ્રયાણ થાય છે અને ગાંધી યુગ ઓગણીસો પંદરમાં આપણે જોઈએ છીએ કે ગાંધી યુગની આખી શરૂઆત થાય છે ગાંધીજી જ્યારે આપણા સ્વદેશમાં આવે છે વિદેશનું જ્યારે એ પ્રવાસ કરે છે પણ વિદેશનો પ્રવાસ બાદ શું કરે છે એ આપણા દેશમાં આવે છે અને આપણે જોઈએ ઓગણીસો વીસ અને ઓગણીસો ચાલીસ આ બી દાયકાના સમયગાળામાં ગાંધી યુગની એક નવી જ આપણા સમક્ષ તરફેણ આવે છે એ ગાંધીયુગની નવી જ આપણી સમક્ષ ઝાંખી આવે છે અને ગાંધી યુગમાં ગાંધીજીએ જે પહેલ કરી કે કોષ્યો પણ સમજી શકે એવી ભાષામાં સૌ કોઈ આપણા ભારતવાસીઓને એને પહેલ કરી કે કોષ્યો પણ સમજી શકે એવી ભાષામાં સાહિત્ય રચો અથવા તો એમાં એવા એવા સાહિત્યની રચના કરો અને આપણે જોઈએ છે ઓગણીસો વીસ થી ઓગણીસો ચાલીસ દરમિયાન ગાંધીજીને આ પહેલે જાણે આખા દેશવાસીઓ આખા આપણા ભારતવાસીઓએ જાણે ઝીલી લીધી હોય એને ઘણા બધા સાહિત્ય કરો આપણી સમક્ષ આવે છે આપણી સમક્ષ તો સાહિત્યકારો આવે છે પશુ આવે છે એક નવાજ સાહિત્યની રચના આપણી સમક્ષ થાય છે અને નવાજ સાહિત્યની રચનામાં ગાંધીજીજી સાથે ઉમાશંકર જોશીનું નામ આવે છે સિદ્ધરાણીજીનું આવે છે સુંદરમજીનું આવે છે હે કાકા સાહેબનું તો આવે જ પણ સાથે સાથે કેવા સર્જકો એમની સામે આવે છે અને એની સાથે જે સર્જકો આવે છે વિદ્યાર્થી મિત્રો એક નવી જ

અને મેઘાણીનું એકદમનું સાહિત્ય આપણી સમક્ષ આવી જાય છે અને મેઘાણી જ્યારે એક સરસ મજાના ગામના ગોદરેથી લઈ અને ફિલ્ડ વર્કમાં જઈ સોઠી બહાર લઈ અને આપણે જોઈએ છે કે સોઠી સંતોને લઈ એક નવું સાહિત્ય આવે પાછું ઉમાશંકરનું સાહિત્ય વિશ્વ વિભોગ વિભૂતિવાળું સાહિત્ય કહી શકાય વિશ્વની ઝાંખી કરાવે એવું સાહિત્ય આપણી સમક્ષ આવે સુંદરમનું સાહિત્ય કાકા સાહેબનું સાહિત્ય આપણી સમક્ષ એક સુંદર રીતે રજૂ થાય છે અને ગાંધી યુગ સાહિત્ય તરીકે જાણી થાય જાણી જાણીતો આપણી સમક્ષ એ યુગ થાય છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશી હોય ધૂમકેતુ હોય એનું સાહિત્ય આપણી સમક્ષ આવે છે કાકા સાહેબનું સાહિત્ય તો આવે જ પણ આ વ્યક્તિઓ પણ છે તો કેવા વ્યક્તિઓ અત્યારે વિભૂતિ તરીકે આપણી સમક્ષ આવે છે એમને આપણે જોવાના હતા અને જોઈ ચૂકીએ છીએ અને આગળ આપણે વાત કરવાના છે અને કાકા સાહેબ કાલેલકરે જે રખડવાના આનંદની વાત કરી છે એમની આપણે આગળ મસ્ત રીતે સારી રીતે તમારી સમક્ષ તમને ગમે એવી રીતે હું વાત કરવાની છું તો કાકા સાહેબનો જન્મ હવે હું વાત કરવાની છું તમારી સમક્ષ કાકા સાહેબ કાલેકરનું જીવન અને સર્જન આ બધી થોડીક મેં વાતો તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો મૂકી પણ કાકા સાહેબના કાલેલકનું જીવન અને ઘડતરની વાત કરીએ તો આપણે ઓછા કેમ ઉતરીએ કાકા સાહેબના જન્મ હોય કાકા સાહેબનું બાળપણ હોય કાકા સાહેબનું પ્રકૃતિ પ્રેમ હોય અને કાકા સાહેબનું સાહિત્ય સર્જન તો પહેલી વખત તો આપણે કાકા સાહેબનું જીવન અને ઘડતર વિશે વાત કરવાના થોડી પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા બાંધીએ હવે કાકા સાહેબનું અને સર્જન શું એ વ્યક્તિ કઈ વિશ્વ વિભૂતિ તરીકે બહાર આવે છે કઈ રીતે પ્રકૃતિ પ્રેમી તરીકે એ બહાર આવે છે કઈ રીતે પ્રકૃતિ સંસ્કૃતિ અને એક નવાજ અભિગમથી આપણી સમક્ષ ત્રિવેણી સંગમ તરીકે કઈ રીતે આવે છે તો ગુજરાતી સાહિત્યમાં કાકા સાહેબ કાલેલકરનું નામ આવે અને આપણે કાકા સાહેબ કાલેલકરના નામથી તો જાણીતા છીએ જ પરંતુ કાલેલકર નામ કઈ રીતે પડે છે કાકા સાહેબ નું કાકા સાહેબનો જન્મ એક ડિસેમ્બર અઢારસો પંચ્યાસી માં મહારાષ્ટ્રના સતારા ગામમાં જન્મ થયો હતો પરંતુ મહારાષ્ટ્રના સાવંતવાડી વિસ્તારમાં કાલેલી ગામના વતની હતા એટલે કાલેલકર એમનું નામ આપણી સમક્ષ બહાર આવે છે કાલેલકર નામ કાલેલી એમના ગામ સાવંતવાડી વિસ્તારના ગામ હતું એના કારણે એને આપણે કાલેલકર નામ તરીકે પણ ઓળખી જઈએ છે પરંતુ એ કાલેલકર સાહેબ કાલેલકર તો કહીએ પણ એમનું નામ શું કે દત્તાત્રી બાલકૃષ્ણ પણ દત્તાત્રેય ને કાલેલકર કાલેલી વતની તરફથી કહ્યા હતા એમનું ગામને કારણે ત્યારબાદ આપણે જોઈએ છે કે એમનો જન્મ એક ડિસેમ્બર માં થાય છે મહારાષ્ટ્રના સતારા ગામમાં મહારાષ્ટ્રના સતારા ગામથી એની યાત્રા શરૂ થાય અને ત્યારબાદ એમના પિતાનું નામ બાલકૃષ્ણ ત્યારબાદ એમનું માતાનું નામ રાધાબાઈ રાધાબાઈ સદાચારી અને આપણે જોઈએ છીએ આટલા જ આધ્યાત્મિક કરુણા મૂર્તિ કહી શકાય બારણામાં અથવા તો પુત્રના લક્ષણો એમના માતાના સંસ્કારો દ્વારા પણ આપણી સમક્ષ આવે છે તો રાધાબાઈ એકદમ કરુણાપ્રિય હતા સદાચારી હતા આધ્યાત્મિક હતા એટલે બાલકૃષ્ણ એટલે કે કાલેલકરના જીવનમાં પણ એ લક્ષણો અને એ ગુણો એમના જીવનમાં આવે છે એમના માતા તરફથી કાકા સાહેબનું બાળપણ આપણે જોઈએ છીએ કઈ રીતે વીત્યું તો પિતાની નોકરી હતી એ અંગ્રેજી શાસન દ્વારા હતી એટલે અંગ્રેજી સરકારી શાસનને કારણે એમને દેશી રાજ્યોમાં ઉડીદર તરીકે સ્થાપના કરે છે સરકાર છે એ દેશી રાજ્યોમાં એને ઓડિટર તરીકે એમના પિતાશ્રીની નિમણૂક કરે છે પિતાશ્રીની નિમણૂક કરવાને કારણે એ શું કરે છે કાકા સાહેબનું બાળપણ હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે એનો જન્મ મેં તમને આ આખો આખો સ્પષ્ટ સમજાવ્યો પરંતુ પિતાજીની નોકરીને કારણે જો ઘરનો મોભી માણસ હોય હે માતા હોય હાર્ટ ઓફ લિવિંગ હોય પિતા હોય ઘરનું હેડ હોય આખું હાર્દ છે એ માતાને ગણાવી શકાય એ સંસ્કારો માતાના એ વિદ્યાર્થી અથવા તો એના દીકરી દીકરા અથવા એ સંતાનો આવે પરંતુ મધર ઇઝ ધ આર્ટ ઓફ ધ ફિલિંગ મધર ને હેડ ગણવામાં આવે છે પરંતુ પિતા છે એ ઘરનો હેડ ગણવામાં આવે એટલે કાકા સાહેબનું નું વાળપણ કઈ રીતે હવે એની શરૂઆત થાય સાહિત્ય સર્જનમાં એની શરૂઆત કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાહિત્ય સર્જનમાં વિદ્યાર્થી મિત્રો એમના પિતા હતા એ ત્યારે અંગ્રેજી શાસન હતું અંગ્રેજી ઓડિટરનું કાર્ય શું અલગ અલગ વિસ્તારોમાં તાલુકાઓમાં ગામ ગોદરે અને અલગ અલગ પંથકોમાં ખેડવાનું હોય છે તો એ કારણે એના પિતાજીની નોકરી છે એ સ્થળાંતર થતી હતી અને બધી જુદી જુદી જગ્યાએ એમનું સ્થળાંતર રહ્યું હતું અને એમના પિતાજી પણ એટલા દયાળુ અને આધ્યાત્મિક વૃત્તિના હતા અને આપણે જોઈ શકીએ છીએ કે નાનપણમાં જ એમને પિતાજીને સ્થળાંતર હતું અને જેને કારણે કુટુંબ પરિવારોમાં પણ આપણે જોઈએ છે કે પહેલાથી જ એમના ઘરમાં ઉપનિષદ હોય રામાયણ હોય મહાભારત હોય એવા મહાકાવ્યનું તો સર્જન અને એના કારણે પઠનને એવું બધું થતું હતું પણ એમના ઘરમાં એ મરાઠી હતા એમની માતૃભાષા મરાઠી હતી પણ બીજીમાં જેવી જ માસી કહી શકાય અને આખા જીવનમાં વણાયેલી હોય તો એ ગુજરાતી હતી અને એને સંત મરાઠી સંત સાહિત્ય પણ એમના ઘરમાં વાગોળવામાં આવતું હતું એક બાજુ આપણે જોઈએ છીએ કે ગ્રંથો ઉપનિષદો રામાયણ મહાભારત અને મરાઠી સંત સાહિત્યનો આખો જે મિશ્રણ સાહિત્યને કારણે એમનું આખું જે બાળપણ હતું એ ત્યારથી જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા એમનો દોર શરૂ થાય છે પ્રાચીન ધર્મગ્રંથો અને સંત સાહિત્યનું તો થયું તેથી જ તીર્થ સ્થાનો અને પછી આખા જોઈ છે કે ઘરમાં ક્યાંય પણ યાત્રા થતી તો શું હતું પરિવારની યાત્રા સંપૂર્ણ રીતે થતી હતી કે આખા ઘરના પરિવારના કુટુંબ દ્વારા એમની યાત્રા થાય છે અને કુટુંબ દ્વારા શું હોય કે આખો પરિવાર છે ને ગમે ત્યાં ધર્મ યાત્રા કરતો હતો ધર્મ યાત્રા કરતો હતો ધર્મ આખી આખી પદયાત્રા તો ઠીક આખું કુટુંબ છે ને એ સ જોડે આખી આખી યાત્રા કરતું કોઈ પણ તીર્થ સ્થાને જાય કોઈ પણ ભારતીય સંસ્કૃતિનું મહાન તીર્થ હોય મંદિરો હોય એ બધી જ જગ્યાએ શું હતું કે એને કારણે એના જીવનમાં એક અલગ જ છાપ એમના જીવનમાં આવી હતી નાનપણથી જ કોઈ માણસને કહેવામાં આવે ત્યારે આ બનવાનું છે નાનપણથી જ માનવ મૂલ્યો અને સંસ્કારો જયારે દેવામાં આવે ત્યારે એની સાથે શું રચાય અધ્યાત્મ તો ખરા જ પરંતુ સ્થળાંતરની સાથે સાથે નવા કુટુંબ જીવનની યાત્રાઓ રોજ મળતી હતી કાકા સાહેબનો પ્રકૃતિ પ્રેમ હવે આવે છે પહેલી વાત કરી જન્મ ત્યારબાદ વાત કરી કાકા સાહેબનું બાળપણ અને ત્યારબાદ આવે છે કાકા સાહેબનો પ્રકૃતિ પ્રેમ પ્રકૃતિ પ્રેમની વાત કરીએ તો શું થાય પિતાની નોકરી માતા સદાચારી ધાર્મિક અધ્યાત્મક વૃત્તિને કુટુંબ જીવનને કારણે પદયાત્રા જીવનયાત્રા સંસ્કૃતિ અને કોઈ પણ તીર્થ સ્થાને જવાનું એટલે કુટુંબને લઈ જવામાં આવતું હતું જેને કારણે ધર્મગ્રંથો અને મરાઠી સંત સાહિત્યના એમના મન મસ્તિ ઉપર એમની અસર જોવા મળી હતી હવે પિતાજીની નોકરીને કારણે પરિવારને અવારનવાર સ્થળાંતર અવારનવાર સ્થળાંતરને કારણે કાકા સાહેબનું ભણવાનું આપણે જોઈએ છીએ કોઈ માણસનું સ્થળાંતર હોય તો એમના ઘરની સ્થિતિ શું હોય એક દિવસ દીકરા અને આ સરસ મજાની સ્કૂલ ફાલી ગયું એટલે બીજી વખત શું થાય

આમુક મન મસ્તીકો પર અસર પડે છે અને અસરને કારણે શું છે કે એનામાં આખે આખું વ્યક્તિત્વ છે એ પ્રકૃતિ સાનિધ્યને આસપાસ એમનું સાહિત્ય અને એમનું ભણવાનું રચાયું હતું જુદી જુદી શાળા અને નિષ્ઠાવાન શિક્ષકોને એમના પ્રકૃતિ તરફને ખેડવા માટેની બે શિક્ષકો એમના જીવનમાં ગુરુ તરીકે આવે છે એક તો પદ્મનાભજી અને બીજા હતા વામન રાવ આચાર્ય વામનરામ ને પદમナભને કારણે કાકા સાહેબ કા કૃતિ પ્રેમ તો ધીમે ધીમે થતો હતો પરંતુ આપણે જોઈએ છીએ હોય શકે પરંતુ પછી જો વિદ્યાર્થી અથવા તો પોતાના સંતાનને એક સાચો ગુરુ મળે કઈ કઈ દિશા ઉપર ચાલવાનું છે આચાર્ય વામણરાવ અને પદ્મનાવ એવા બે સુંદર મજાના ગુરુ મળે છે અને ગુરુને કારણે કાકા સાહેબ પ્રકૃતિ પ્રેમ છે એ એકદમ વધતો જાય છે રચાય છે પણ સાહિત્ય સાથે શું થાય પ્રકૃતિનો નાતો એમના સ્થળાંતર પિતાજીની નોકરીને કારણે અવનવા સ્થળોને કારણે એમના રચાય છે અને ગુરુ એમને પ્રકૃતિ તરફ લઈ જાય છે અને પ્રકૃતિ તરફનું એમનું સાહિત્યની રચના પણ થાય છે હવે કાકા સાહેબના સાહિત્ય સર્જનની વાત આવે છે અને કાકા સાહેબનું સાહિત્ય સર્જન થતું હતું પ્રકૃતિ પ્રેમ થતો હતો અને ત્યારે જ્યારે એનામાં એમના બે ગુરુ આવે છે ત્યારે રાજકીય અને સામાજિક વાતાવરણમાં આપણે જોઈ શકીએ અંગ્રેજો શાસન હોય એક તરફ ભગીરથ ભારત ભૂમિ હતી એની ઉપર અંગ્રેજોની એક ઊંડી અસર હતી અને અંગ્રેજોની એક ઊંડી અસરને કારણે આપણા સાહિત્ય હોય સમાજ હોય રાજકીય હોય ધાર્મિક હોય એ બધી જ પરિસ્થિતિને અસર કરતું હતું અંગ્રેજોની એ હુકુમત અને એના કારણે કાકા સાહેબના પણ સમજી ગયા હતા કે દેશ છે અને દેશની પ્રજા છે થોડી દુખી હતી તો કાકા સાહેબ ઈસવી સન ઓગણીસો તેર માં એ મેટ્રિક પાસ થાય છે મેટ્રિક પાસ થતા હતા ત્યારબાદ એમનું જો આપણે જોઈએ છે મેટ્રિક પાસ થઈ ગયા ને ત્યાં કોલેજ કાળના જીવનને કારણે એનું શું થાય એ કોલેજ કાળના જીવનને કારણે અલગ અલગ એ પૂનાની ફર્ગ્યુશન કોલેજમાં જોડાય છે ફર્ગ્યુશન કોલેજમાં જોડાવવાની સાથે જ એના જીવન ઘડતરમાં એક નવો અધ્યાય શરૂ થાય છે શા માટે કારણ કે ત્યારે અંગ્રેજોની ચળવળ ચાલતી હતી એક બાજુ તો કોલેજમાં જોડાય છે અને કોલેજમાં જોડાયા છે અને એના મેટ્રિક પાસ થઈ જાય છે મેટ્રિક પાસ થયા બાદ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કરવા લેવે છે ત્યારે આપણે જોઈએ છે કે અંગ્રેજી સાહિત્ય હતું અંગ્રેજોની જે ચળવળો હતી અને દેશ દુનિયામાં જે ચળવળો ચાલી રહી હતી વીર સાવરકરજી હોય ત્યારબાદ આપણે જોઈએ છે કે એક બીજા જ વ્યક્તિઓ લોકમાન્ય તિલક હોય એ બધા જ લોકો જ્યારે ચળવળનું કામ કરી રહ્યા હતા એક બાજુ એમને સાહિત્ય અને બેય એકદમ પરિસ્થિતિ એની કેવી હતી એક બાજુ દેશ પ્રત્યે ચળવળમાં જોડાવા તરફ પણ મન આકર્ષતું હતું બીજું તરફ એની પોતાની સાહિત્ય પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એમને જંગતું હતું બંને તરફનું મન છે ડામાં ડોળ થતું હતું અને ત્યારબાદ આ જ્યારે મેટ્રિક થઈ જાય પુનાની ફર્ગ્યુશન કોલેજમાં જોડાય છે અને ત્યારે પ્રચંડ રીતે આખી રાષ્ટ્રીય અસ્મિતા પ્રચંડ રીતે દેશમાં છવાયેલી હતી અને દેશમાં કામો દ્વારા દેશમાં ભારતમાં જુદી જુદી જગ્યાએ ચળવળના કેન્દ્રો પણ શરૂ હતા અને ત્યારે જો એનો વણાક કેવો કે કાકા સાહેબ કાલેલકરને અરવિંદ ઘોષ મળે એવા વ્યક્તિ મળે અરવિંદ ઘોષ મળે ટાગોરજી મળે વિવેકાનંદ મળે અને ત્યારબાદ એમને જોઈએ છીએ કે ભગીની નિવેદિતા મિશન બ્રહ્મ સમાજ આવા આવા શીર્ષકો દ્વારા એ શું થાય છે પોતાના જીવનમાં અવગત થાય છે રવિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ એ વિભૂતિઓ સાથે એમનું મિલન થાય છે એમના વિચારોની અસર થાય છે અને હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કાકા સાહેબ કાલેલકર આ વસ્તુથી અડક્યા રહી શકે હું ને તમે પણ હોય તો એ સ્થિતિમાં શું કરીએ તે સ્થિતિમાં આપણે જંભલાવી દઈએ શા માટે કારણ કે વિશ્વ વિભૂતિ જેવા વ્યક્તિઓ મળે ત્યારે આપણે એનાથી વંચિત નથી રહી શકતા આપણે વંચિત રહી નથી શકતા અને જેને કારણે એ અભ્યાસના ઉચ્ચ અભ્યાસના દિવસોમાં કાકા સાહેબના જીવન કર્યાની સાચી દિશા હવે એ સાચી દિશાની શરૂઆત થાય છે લોકમાન્ય તિલક અને વીર સાવરકર ત્યારે આપણે જોઈએ છે કે દેશી ચડોળોમાં ઝંપલાવે છે અને દારૂબંધીની ચડોળોમાં અને જંપ લાવે છે ત્યારે એની સાથે પણ એમનું મન જોડાય છે એમની સાથેનું મન જોડાતા એમના વગર એના અડક્યા વગર એ રહી શકતા નથી એમની સાથે જંપલાવવાનું કામ કરે છે અને સાથે સાથે શું કરે છે એ સાથે છે અને પછી એ એમ દુઃખી છે તો મારે એની સાથે જોડાવું એ બેની અસમંજસ્ત પરિસ્થિતિમાં એને વિવેકાનંદના શબ્દો યાદ આવે છે અને કાકા સાહેબના સાહિત્યનું સર્જન હવે નવા દિશામાં જોડે છે કાકા સાહેબને વિવેકાનંદના શબ્દો આવે છે કેળવણી કે જો રાષ્ટ્રનું ઉત્થાન કરવું છે રાષ્ટ્રને વિશ્વ વ્યાપી સુધી લઈ જવું છે તો કેળવણી એના માટે મહત્વની દિશા છે અને કેળવણી તરફ જોડાય છે અને કેળવણી તરફ જોડાવા માટે એ શું કરે છે એ શબ્દોને ખુબ મહત્વના લઈ લે છે અને ત્યારબાદ ચાણક્ય કહે છે કે શિક્ષક છે ને ત્યારે એને શબ્દો ચાણક્ય વિદ્યાર્થી મિત્રો એ ચાણક્ય ના શબ્દોને આપણે અત્યારે પ્રલય નિર્માણ એક શિક્ષક ના હાથમાં હોય છે અને કદાચ કાકા સાહેબ કાલેલકર શબ્દો તો લઈ લે છે શબ્દની સાથે સાથે એ શું કરે છે એક તો હું તમને જોડું છું કે ચાણક્ય ના શબ્દ ચાણાકે નીતિમાં પ્રલયને નિર્માણ શિક્ષકના હાથમાં હોય છે એટલે કેળવણીને મહત્વનું સ્થાન મહત્વનું હથિયાર ગણે છે અને ત્યારબાદ એને વિવેકાનંદના શબ્દો યાદ આવે કેળવણી કે મારે જો કરવું હોય તો વીર સાવરકર અને લોકમાન્ય તિલકને એ ચળવળોમાં તો જોડાવાનું છે પણ જો મારા રાષ્ટ્રનું ઉત્થાન કરવું છે મારા દેશવાસીઓ દુખી છે એને કોઈ સાચી દિશાએ લઈ જવા હોય તો કેળવણીને મહત્વનો સાધન ગણાવી લઉં એ ગણેશ વિશ્વવિદ્યાલયમાં જોડાય પણ સરકારની નીતિને કારણે ગણેશ વિદ્યાલય પણ વડોદરાની ભારતીય સર્વ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાય છે નવું પરિવર્તનને કારણે શું કહે છે આપણે જોઈએ છે કે એ હવે જીવન ઘડતરની વાત કરે છે અને સાહિત્ય સર્જનમાં એક નવો જ વળાંક આવે છે કારણ એ શું કરે છે કાકા સાહેબનું એક સાહિત્ય સર્જન થાય છે એ હું તમારી સમક્ષ મૂકું છું કે જીવન સંસ્કૃતિ હોય હિમાલયનો પ્રવાસ હોય ઉગમનો દેશ હોય બ્રહ્મદેશનો પ્રવાસ હોય સ્મરણ યાત્રા હોય જીવનનો આનંદ હોય જીવનનો વિકાસ હોય જીવનની ભારતી હોય રખડોનો આનંદ હોય જીવન લીલા હોય અને ઓતરાતી દિવાલો હોય પૂર્વ આફ્રિકા હોય આમ વગેરે કાકા સાહેબનું સાહિત્ય સર્જન થાય છે અને કાકા સાહેબનું સાહિત્ય સર્જન ક્યારે થાય છે કે સ્વામી આનંદ મળે છે આ બધા લોકો મળતા હતા અને આ બધું તો થયું પણ ત્યારબાદ એને શું થાય કે એને એક સ્વામી આનંદ જેવા વ્યક્તિને મળે વૈરાગ્ય જીવનમાં આવે છે અને હવે એને વૈરાગ્ય જીવનમાં આવી જાય છે વ્યક્તિઓ અને ઓગણીસો તેરમાં માં એ બ્રહ્મદેશનો પ્રવાસ કરે છે અને પછી એ સ્વામીને આનંદ સાથે હિમાલયના પ્રવાસે જાય છે અને એમાં હિમાલયનું સૌંદર્ય જોવે છે વિદ્યાર્થી મિત્રો અને એક અલગ જ કકા સાહેબનું સાહિત્ય સર્જન આપણી સમક્ષ આવે છે એમણે ઘણી બધી મેં તમારી સમક્ષ સાહિત્ય કૃતિઓ રચી હતી એ તો મૂકે જ છે અને હું ધારું તો તમારી સમક્ષ અલગ અલગ વાત કરું છું અને એ વાત કરતા કરતા કકા સાહેબનું જીવન ત્રિવેણી સંગમ આવે છે અને ત્રિવેણી સંગમમાં આપણે જોઈ શકીએ છીએ તો શું આવે છે આ એમનું સાહિત્ય સર્જન છે અને ત્યાર બાદ આપણે એક 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 સાહિત્યની કૃતિ જોઈએ ને આમ તો 40 પુસ્તકો લખ્યા છે પરંતુ એમાં પુસ્તકમાં આપણે રખડવાના આનંદનો વિશેષ તરીકે અભ્યાસ કરવાના પરંતુ કાકા સાહેબનું જીવન ત્રિમેણી સંગમ હતું વિદ્યાર્થી મિત્રો એ કુદરતનો માણસ હતો એ હિમાલયના પ્રવાસમાં આપણે જોવા મળે છે ત્રિભુજ દ્રષ્ટિકોણ હતો શા માટે તો જીવનનો વિકાસ જીવન લીલા એ બધા અને બ્રહ્મદેશનો પ્રવાસ અને રશિયા જાપાન અમેરિકા એ અલગ અલગ જગ્યાએ બધા દેશનો પ્રવાસ કરે છે કારણે ત્રિભુજ દ્રષ્ટિકોણ પણ એનામાં આવે છે કારણ કે આકાશ દર્શન પણ થાય છે આપણે ભૂગોળના પણ વ્યક્તિ કહી શકાય અને સંસ્કૃતિ પુરુષ એટલા માટે કહી શકાય છે શા માટે કુદરતનો નો મારા શા માટે વિદ્યાર્થી મિત્રો કારણ કે હિમાલયના પ્રવાસમાં આખા હિમાલયની પદયાત્રા કરે છે સ્વામી આનંદ સાથે અને સુંદર મજાનું એનું ચિત્રણ આપણી સમક્ષ મૂકે છે ત્રિભુજ એટલા માટે વિદ્યાર્થી મિત્રો

સંસ્કૃતિ પુરુષ પૂરતું જ સીમિત નથી કુદરતો માણસ હતો વિભૂતિ માણસ હતો જગજાહેરમાં આપણી સમક્ષ કેવા માણસ તરીકેના દર્શન થાય છે એક તરફ આકાશનું દર્શન કરાવે બીજી બાજુ એ જ્યારે ઓત્રાતે દિવલમાં રહે છે ચડવણનું કામ કરે છે અને ચડવણનું કામ કરવાને કારણે શું કરે છે એ જેલ દર્શન થાય છે સાબરમતી જેલમાં જાય જીવજંતુ વિશે લખે જાળ વિશે લખે વેલ વિશે લખે પ્રકૃતિ વિશે લખે તો એનો ત્રિબોજ દ્રષ્ટિકોણ છે કારણ કે બધા જ વિષયો પર પોતાની કલમને કંડારી શકે ને સંસ્કૃતિ પુરુષ એટલા માટે કે પ્રકૃતિ સંસ્કૃતિ સંસ્કૃતિનું તો આધ્યાન કરે છે ભારતીય સંસ્કૃતિમાં દર્શન થાય આધ્યાત્મના વાહક તરીકે પણ ગણાવી શકાય એટલે સંસ્કૃતિ પુરુષ તરીકે હવે કાકા વાત કરી અને જીવનની વાત કરી પરંતુ એને જે સાહિત્ય સર્જન કર્યું એના વિશે પણ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી વાત કરવાની સાથે સાથે સ્વાધિયાના પ્રશ્નો પણ તમારી સમક્ષ મૂકે મેં ઘણી બધી તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો વાત કરી તો હવે આપણે કાકા સાહેબનો જન્મ ક્યાં થયો હતો મેં હમણાં જ કહ્યું કે મહારાષ્ટ્રના સતારા ગામમાં થયું હતું તેમના માતા પિતાનું નામ શું હતું તો એમના માતા પિતાનું નામ શું હતું એ બાલકૃષ્ણ બાલકૃષ્ણ જેમના પિતાજીનું નામ હતું ને રાધાબાઈ એમની માતાનું નામ હતું કાકા સાહેબની માતૃભાષા કઈ હતી માતૃભાષા એમની મરાઠી હતી કારણ કે સનસાહિત્ય મરાઠીમાં લખ્યું હતું પરંતુ એ એટલા જ પાછા એ ગુજરાતી ભાષા સાથે જોડાયેલા હતા અને ચાલીસ પુસ્તકો લખવાની સાથે ગુજરાતી સાહિત્યની માં જ પોતાની બધી વેદનાઓને વ્યક્ત કરી હતી એટલે કાકા સાહેબની માતૃભાષા મરાઠી હતી સવાઈ ગુજરાતી એવું બિરુદ કાકા સાહેબ કોણે આપ્યું આપ્યું ઘણા બધા મરાઠી સાહિત્ય અને સંત સાહિત્ય અને વિશે કામ કર્યું અને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યારબાદ એમને ચોસઠ માં પદ્મભૂષણનો પણ એવોર્ડ મળે એટલે ગાંધીજી એને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું જીવન લીલા પુસ્તકમાં મુખ્યત્વે કયા તત્વનું વર્ણન છે એમાં બધા જ પુસ્તકોની વાત કરી વિશેષતર હું બીજા લેક્ચરમાં પણ વાત કરવાની છું પણ જીવન લીલામાં એને નદી જળાશયો અને સાગર દર્શનની આખી આખી વાત કરી છે અને પદ્મભૂષણ સન્માન કાકા સાહેબને ક્યારે મળશે

यः परम